हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में? आज आपणे व्याकरणनो एक टॉपिक भणवाना छे। धोरण 8 માં આપણે આમ તો વ્યાકરણ ઘણો બધો ભણી જ ગયા છે, અને છતાં અને બીજું ભણતા પણ આવ્યું છે। આપણે કયા લેક્ચરમાં કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે વાક્ય અને પ્રેરક વાક્ય અને પુનઃપ્રેરક વાક્ય પણ ભણી ગયા છે, પણ આજે આપણે એક નવો ટોપિક ભણવાના છે। વ્યાકરણમાં છે સમાસ। હવે તમને થાય કે આવડી ગઈ તો સમાસ છે એ એવો છે કે જે ટૂંકો અને સચોટ લખી શકાય છે। એટલે આવો જે સમાસ છે એ આપણે ક્યાંથી મળ્યો છે તો કે આ શબ્દ છે સમાસ એ સંસ્કૃત ભાષામાંથી આપણને મળ્યો છે। આપણે સમાસ વિશે જાણવું તો જોઈએ ને કે સમાસ એટલે શું, તો કે સમાસ એ સંસ્કૃત ભાષામાંથી એ સંસ્કૃત શબ્દ છે એ સંસ્કૃતમાંથી મળી આવ્યો છે। સમ પ્લસ આસ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે, એટલે છૂટો પડે છે સમ પ્લસ આસ। તો સમ એટલે સાથે અને આસ એટલે બેસવું, કે સમાસ એટલે કોઈ પણ બે પદોને સાથે બેસવાની વાત। સમજે ગયું? સમ અને આસ, સમ એટલે સાથે અને આસ એટલે બેસવું, તો કે બે પદ છે એને સાથે બેસવાની વાત એટલે સમાસ થાય। સાથે બેસવાની વાત એટલે બાજુમાં એટલે બેસી ગયો, પણ તેની બાજુમાં જે શબ્દ હોય બે શબ્દોને સાથે રહેવાની વાતને સમાસ કહેવામાં આવે છે। હવે જો જ્યારે બે કે તેથી વધુ પદો જોડાઈને એક આખો શબ્દ બને તેને સામાસિક પદ કહેવાય છે। સામાસિક પદ કોને કહેવાય? તો કે બે પદો હોય કે બેથી વધારે પદો એ જોડાઈ જાય ત્યારે તેને સામાસિક પદ કહેવાય છે। હવે તમે આગળ જોઈએ આપણે કે ભાષામાં સ્વતંત્ર મોભો ધરાવતો પદો જોડાય ત્યારે સમાસની રચના, સ્વતંત્ર મોભો જે પદ છે એનો કંઈક વર્ચસ્વ હોય, એનો મોભો એટલે કે કંઈક આગળ પડતું મુખ્યત્વે મહત્વનું સ્થાન એને મહત્વના સ્વતંત્ર મોભો કહે છે, કે જે એક શબ્દને લઈને પણ કંઈક વાત કરવામાં આવે તો તે છે સ્વતંત્ર મોભો ધરાવતો પદ। હવે સમાસથી લખાણ ટૂંકું અને સચોટ બનાવી શકાય છે। સમાસમાં બે પદ હોય છે, પ્રથમ પદ તો પૂર્વ પદ અને દ્વિતીય પદ તો ઉત્તર પદ। આ બે પદ છે એ બે પદને છૂટા પાડી દઈને તો જે અર્થ બતાવવામાં આવે છે તેને સમાસનો વિગ્રહ કરવામાં આવેલો છે। સમાસનો વિગ્રહ એટલે શું? તો કે આપણે કોઈ એક વાત લઈએ સુખ દુઃખ, તો સુખ અને દુઃખ, સુખ કે દુઃખ, તો આ જે બેને પાર પાડી દીધા, ભાગ પાડી દીધા, છૂટા પાડી દીધા તેને સમાસનો વિગ્રહ કહેવાય છે। તો આવી રીતે આપણે કહી શકાય કે સમાસ એટલે શું, સમાસમાં કેવી રીતે લખી શકાય, સમાસમાં કેવી રીતે પાર પાડી એટલે કે વિગ્રહ કરી અને સમાસને સચોટ અને ટૂંકું કરી શકાય છે, તો આવી રીતે આપણે લખી શકાય। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આ સમાસના પ્રકાર કેટલા છે। આમ તો સમાસના પ્રકાર છે સાત, પણ આજે આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ એમાંથી કોઈ પણ બે એમ કોઈ પણ બે નથી, જોજો તમે એમાંથી બે સમાસનો અભ્યાસ કરવાનો છે। એક છે દ્વંદ્વ સમાસ અને બીજો છે દ્વિગુ સમાસ। તમારા પાઠ્યપુસ્તકમાં આ બે સમાસ વિશે અભ્યાસ કરવાનો આવ્યો છે, તો આજે આપણે બે સમાસનો અભ્યાસ કરીશું। હવે જોઈએ કે સમાસના પદ પ્રમાણે જે સમાસનું પદ હોય તો એના પ્રકાર કેવી રીતે પડી શકે તો એ જોઈએ પહેલા। સમાસના પદ પ્રમાણે પ્રકાર જોઈએ। હવે એમાં જુઓ ને તો ત્રણ છે, તો કયા કયા? તો કે સર્વ પદ પ્રધાન, પેલું છે સર્વ પદ પ્રધાન, બીજું છે આ ત્રણ પદ છે એમાંથી આપણે શોધવાનું છે કે કયા કયા પદ હોય શકે, તો બીજું છે કે એક પદ
प्रधान अने त्रीजू छे अन्य पद प्रधान। हवे आज छे त्रण प्रकार एना केवी रीते आपणे पार पाडी शकी तो जो के सर्वपद प्रधान छे तो एने आपणे केवी जे समास बन्ने बन्ने पदो तो छे ई मोभो धरावता होय बन्ने पद એટલે હમણાં આપણે એના ઉદાહરણ થી તમને સમજાવશું કે બંને પદ છે ઈ સરખો મોભો સ્વતંત્ર મોભો ધરાવતા હોય। હમણાં આપણે વાત કરી હતી કે પદ છે સ્વતંત્ર મોભો ધરાવતા એમાં એટલે કે જે બીજું જોડાયેલું પદ છે એ પણ મુખ્ય હોય અને બે છે સ્વતંત્ર રીતે વાક્ય ના બીજા પદો સાથે જોડાઈ શકતા હોય તેને સર્વપદ પ્રધાન કહેવાય। તો સર્વપદ પ્રધાન આપણે જોયું ને કે બે પદ આવે છે તો કે આપણે એક લઈ તો કે શું તો કે માતા પિતા જો માતાને પ્રણામ કરો પિતાને પ્રણામ કરો બે જે પદ છે પૂર્વપદ અને ઉત્તરપદ બે પદ છે સમાન મોભો ધરાવે છે સ્વતંત્ર રીતે મોભો ધરાવતો હોય એટલે આપણે કહી શકીએ માતા અને પિતા। અહીંયા શું બચી ગયું સમાસના વિગ્રહ કરવાનો અન્ય લક્ષ્ય બરાબર તો આવું જે પદ છે એને આપણે શું કહેશું દ્વંદ સમાસ। તો સર્વપદ પ્રધાન છે એ એક જ એવું છે કે બંને પદ છે એ સ્વતંત્ર રીતે મોભો ધરાવે છે સ્વતંત્ર રીતે મુખ્ય હોય છે તો આપણે આવો જે સમાસ છે એને કહીશું દ્વંદ સમાસ જે એક જ છે સર્વપદ પ્રધાન જે સમાસ છે એક જ છે। હવે આપણે બીજું જોઈએ તો કે એક પદ પ્રધાન તો એક પદ પ્રધાન છે જે સમાસ એક પદ જે વાક્ય સાથે જોડાઈ જાય સીધી રીતે જોડાઈ શકતું હોય એક પછી વાક્ય સાથે સીધી રીતે જોડાઈ શકતું એટલે કે મુખ્ય હોય ગૌણ ન હોય મુખ્ય હોય પ્રધાન હોય અને બીજું પદ છે ઈ એને આધારે રહેલું હોય ત્યારે તે એક પદ પદ સમાન સમાસ કહેવાય છે એક પદ સમાસ કહેવાય છે। તો હવે તમે ખબર પડી ગઈ કે આ એક પદ પદ પ્રધાન છે એ શું છે અને સર્વપદ। હવે આમાંથી ચાર છે તત્પુરુષ गर्भधारण द्विगु समास અને મધ્યપદ લોપી આ ચાર છે એમાંથી આજે જે આપણે ભણવાના છે એ શું છે તો કે દ્વિગુ સમાસ છે એનો અર્થ આજે આપણે અભ્યાસ કરવાના છે કે દ્વિગુ સમાસ શું છે તો કે દ્વિગુ સમાસ એવું છે એક પદ પ્રધાન તો કે એનું પહેલું પદ છે એ જે મુખ્ય પદ છે જે બીજું છે એ એને આધારે રહેલું હોય છે પહેલા પદને આધારે રહેલું હોય છે તેને એક પદ સમાસ કહે છે અને તેમાંથી દ્વિગુ ત્યારબાદ આપણે જોશું કે દ્વિગુ સમાસમાં પણ કેટલી લાક્ષણિકતા રહેલી છે કેવી રીતે આપણે દ્વિગુ સમાસ લખી શકીએ તો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ। હવે જોઈએ કે આપણે જે સમાસ ભણવાનો છે કયો તો કે દ્વંદ સમાસ ભણવાનો છે તો આ જે દ્વંદ સમાસ છે તો કે દ્વંદ સમાસ આપણે કેવી રીતે તો કે દ્વંદ સમાસને કઈ કઈ લાક્ષણિકતા તો એ હવે આપણે પહેલા મુખ્ય હું તમને કીધું કે આપણે આ જે પદ પ્રમાણે પ્રકાર દીધા પેલો બીજો ને ત્રીજો સર્વપદ પ્રધાન એક પદ પ્રધાન અને અનન્ય પદ હવે એમાં જોઈએ તો આ જે પદ પ્રમાણે છે પણ સમાસના કેટલા પ્રકાર છે તો સમાસના સાત પ્રકાર છે તો તમને થશે હજી તો હવે નાના છે ને સાત પ્રકાર ભણવાના છે ના તમારે તો બે જ પ્રકાર ભણવાના છે तो समास ना प्रकार जो पेलू छे आपणे जे भणवाना छे कयो छे तो कि द्वंद समास द्वंद समास बीजू छे कयो भणशुं तो कि अत्यारे ने सात आठ मांथी नवमामां जाय के तत्पुरुष समास ત્યાર પછી છે કર્મધારય મધ્યમ પદ લોપી
द्विगु समास त्यार पछी छे उपपद समास अने एक हजी पद छे ब्रह्मोर्विधि समास द्वंद्व समास बोलता अपने बाहर लागे नहीं। हवे जो तो
उदाहरण ले माता पिता। हवे जो अहीं शुं छे माता पिता बराबर पछी भाई बहेन आवा जे उदाहरण छे ए तमे लखी शको छो पण आ जे उदाहरण छे एना दरेक उदाहरण ने आपणे वात करता जशुं के माता पिता तो माता अने पिता मां बाप तो मां अने बाप तो बे समान रूप धरावे छे तो एनी आपणे वात करी भाई अने बहेन तो आ जे छे ए शुं छे तो के समान रूप धरावता समास छे એટલે જો તેને વિગ્રહ કરી તો માતા અને પિતા ભાઈ અને બહેન આવા જે શબ્દો છે એને આપણે વિગ્રહ આવી રીતે કરી શકીએ છીએ તડકો છાંયો તો વિગ્રહ કર્યું અને અને મૂકી દીધું છે ચા અને કોફી તો ચા પીશો કે કોફી પીશો એમ નહીં ચા અને કોફી કહી શકાય ચા કે કોફી કહી શકાય એટલે કે જ્યારે જોઈએ છે કે આમાં નિશ્ચિત શું છે તો એ કહી શકાય છે તો હવે આપણે દ્વંદ સમાસના પણ ત્રણ પ્રકાર છે એ ત્રણ જે પ્રકાર છે એ જોશું એટલે ખબર પડી જશે કે ક્યાં અને મૂકવાનો છે ક્યાં કે મૂકવાનો છે ક્યાં વગેરે મૂકવાનું આવશે હવે જોઈએ દ્વંદ સમાસના ત્રણ પ્રકાર છે એમાં પહેલો પ્રકાર ત્રણેય પ્રકારમાંથી આપણે જોતા જઈશું કે શું હવે આવે છે તો આ જે છે સમુચ્ય કે ઇતરેતર દ્વંદ સમાસ સમુચ્ય કે ઇતરેતર દ્વંદ સમાસ આ એક પ્રકાર છે જો બીજો પ્રકાર છે કે વૈકલ્પિક દ્વંદ સમાસ અને ત્રીજું છે કે જે ખૂબ જ ઓછા જાણતા હોય છે આગળ ભણવામાં ખૂબ જ કામ આવશે સમાહાર દ્વંદ દ્વંદ સપ્તક છે સમાસ છે સમાહાર દ્વંદ સમાસ આપણે તો શું ભણવાનું છે તો કે દ્વંદ સમાસ એટલે શું તો કે દ્વંદ સમાસમાં ત્રણ આવે છે આપણે આવી રીતે ગોતી નથી લેવાના કે આ વૈકલ્પિક દ્વંદ સમાસ છે કે સમારોહ દ્વંદ સમાસ છે કે સમુચ્ય છે આવું કઈ ગોતવાનું નથી પણ આપણે જોવાનું છે કે આ જે છે ફક્ત અને નથી આવતું ત્યાર પછી કે અથવા તો વગેરે પણ આમાં વિગ્રહ કરી શકાય છે તો તેમાં આપણે જોઈએ કે સમુચ્ય કે ઇતરેતર દ્વંદ સમાસ છે કે સમુચ્ય દ્વંદમાં શું છે કે બંને પદોમાં સમાન રૂપ હોય છે સમાન રૂપ હોય એટલે આમાં શું સમાન રૂપ પતિ છે એટલે કે પતિ અને પત્ની છે તો પત્ની
ઓફિસે જાય છે, પતિ ઓફિસે જાય છે, તો દરેક મોહો શું છે? તો સરખો છે. દાળ ભાત, દાળ જમવામાં લેવાય છે, ભાત જમવામાં લેવાય છે, બેનો સરખી રીતે મોહો છે, સ્વતંત્ર રીતે જ કામ કરે છે બંને. એનો વિગ્રહ છે એ અનેકી થાય છે, તેથી તેને દ્વંદ સમાસનો જે પહેલો ભાગ છે, પહેલો પ્રકાર છે, એ સમુચ્ય કે ઇતરેતર કહી શકાય છે. હવે આપણે જોઈએ કે બીજું છે વૈકલ્પિક દ્વંદ સમાસ. વૈકલ્પિક દ્વંદ સમાસ એટલે શું? તો કે વૈકલ્પિક દ્વંદમાં બંને પદો છે પરસ્પર વિરોધી છે. કેવા છે? આમાં એમ કે સમાન છે, આમાં શું કહેશું? તો કે પરસ્પર વિરોધી છે. હવે બંને વિરોધી હોય એટલે કેવા શબ્દ બને? તો કે વિરોધી પદ, તેનો વિગ્રહ કેવી રીતે અથવા કરવાનો, અને કામ એથી આપણે એનો વિગ્રહ કરી શકીએ. આપણે શું કહેવાય? સુખ દુઃખ, જો એના શબ્દો જોઈએ છે, સુખ દુઃખ આજે આ એક જ લખેલું છે, તો એનો વિગ્રહ કેવી રીતે કરશું? તો કે સુખ એ દુઃખ, સુખ કે દુઃખ, કાં તો એને સુખ હશે અને કાં તો એ દુઃખમાં હશે. બે ભેગું આપણે જે બે છે મોગો સરખો નથી, બે પરસ્પર વિરોધી હશે. રાત દિવસ, કાં તો રાત હશે ને કાં તો દિવસ હશે. રાત દિવસ તો રાત કે દિવસ. હવે આ તમને ખબર પડી ગયો છે કે વિરોધી આપણે આવું લખતા જ હોય છે, વિરોધી શબ્દમાં પણ લખતા હોય છે. શોક તો એનો વિરોધી શું કરીએ છીએ? દુઃખ. રાત તો એનો વિરોધી શું કરીએ? તો કે દિવસ. સવાર તો એનું શું કરીએ? સાંજ. બે કે ચાર, તમે જમવા બેસો ત્યારે એમ કહો કે હું બે કે ચાર રોટલી જમીશ, નક્કી નથી. જયારે નક્કી ન હોય ત્યારે પણ આપણે એવું કહી શકીએ, કાં બે અને કાં ચાર રોટલી જમીશ, કઈ નક્કી નથી. તો કે ચા કે કોફી તમે શું પીશો? તો કોઈ પણ એનું વિરોધી છે. જો ચા નહીં પીવો તો તમે કોફી પીશો. એટલે તો આપણે વૈકલ્પિક દ્વંદ સમાસમાં પાછું જોઈએ કે ચા કે કોફી, ચા પીશો કે કોફી. તો આવી રીતે જ્યારે કે મૂકવામાં આવે છે એટલે કે વૈકલ્પિક અર્થમાં શું થાય દ્વંદ સમાસમાં? કે તેનો વિરોધી શબ્દ મળે છે. રાત દિવસ ચા કોફી, ઠંડુ અથવા ગરમ, આવી રીતે આપણે વૈકલ્પિક દ્વંદ સમાસને શોધી શકીએ છીએ. હવે જોઈએ કે સમાહાર દ્વંદ સમાસ એટલે શું? કે સમાહાર દ્વંદ સમાસ એટલે શું થાય? તો કે સમાહાર દ્વંદ સમાસ બંને પદોનો અર્થ છે સમાન મળે છે. આમાં શું થાય છે કે બંને પદોનો અર્થ છે એ સમાન છે. આપણે સમુચ્ય કે ઇતરેતર વસ્તુ કે બંને સમાન મોભો ધરાવતા હતા, આમાં તો બે નો અર્થ જ એક જ થાય છે. તો એ કેવી રીતે? તો નોકર ચાકર, નોકર સમાન અર્થ છે. જો નોકર ચાકર, હવે નોકર અને ચાકર એમ નથી આવ્યું, નોકર એક છે અને ચાકર એક છે. એટલે કે જે આપણે સર્વન્ટ બોલીએ છીએ તો નોકર એને કહેવાય ને ચાકર કઈ તો એ પણ નોકર જ થાય. બંનેનો અર્થ એક જ થાય, સમાન થાય. બંનેનો અર્થ કેવો થાય છે? તો કે સમાન થતો. ત્યારે આપણે નોકર ચાકર વગેરે એવો વગેરે એ શબ્દ મૂકીએ છીએ. તો વાડી વજીફા આપણે કે વાડી વજીફા, તો વાડી વજીફા વગેરે આવો શબ્દ એનો વિગ્રહ કરતી વખતે મૂકી શકાય છે. મોજ મજા વગેરે, અહીંયા બધા મન વજન અને કર્મ વગેરે કાર્ય કરે છે. અમે તન મન ધન, તો એ પણ આપણે શબ્દ લખી શકીએ. તન મન ધન વગેરે એમ આપણે કાર્ય કરવાનું હોય તેમ કે તન મન ધન બધું અર્પણ કર્યું છે, તો એવી રીતે આમાં વગેરે શબ્દ લાગી શકે છે. તો આ આપણે એની વાત કરીએ. હવે છે આપણે શું કરીએ છીએ? તો કે આપણે બીજો સમય
દ્વંદ સમાસ થાય છે તો પૂર્વ પદ કયું હશે તેડુ પદ કયું હશે તો કે પ્રથમ પદ છે ને એ સંખ્યા હોય સંખ્યા 1 5 9 ગમે તે સંખ્યા હોય શકે તો કે સંખ્યા દશાવું હોય અને ઉત્તર પદ છે એ અર્થનું સૂચન કરતું હોય તો તેને આપણે શું કહેશું તો કે તેને આપણે દ્વંદ સમાસ કહેશું આ સમાસ એક પદ સમાસ છે આપણે એમ કીધું તો સર્વપદ સમાસ એક પદ સમાસ એવી આપણે વાત કરેલી હતી અને અન્ય પદ સમાસ તો આ જે પદ દ્વિગુ સમાસ છે એ સેમાં આવેલું છે તો કે એ એક પદ સમાસમાં આવેલું છે હવે આ સમાસના બંને પદકોનો વિગ્રહ કરતી વખતે સમૂહનો ભાવ પ્રબળ સમૂહ એટલે ચંદો કેટલો છે સમૂહનો ભાવ જે પ્રબળ થાય છે અને સમાસ બને છે હવે દ્વિગુ સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે એમાં શું બતાવવું છે પ્રથમ પદમાં સંખ્યા હશે એટલે તમને તરત જ શોધવામાં વાર નહીં લાગે તો આપણે પહેલા એના જે થોડા ઉદાહરણ જોઈએ તો કે દ્વિગુ સમાસમાં નવ રાત્રિ આ સમાસ છે બરાબર તો અહીંયા તમે કહી શકો કે નવ રાત્રિનો સમૂહ આપણે શું કીધું સમૂહ લેવાનો છે એનો અર્થનું સૂચન કરે છે સમૂહ અર્થનું સૂચન કરે છે શેનો તો કે નવ રાત્રિ તો કે ત્યાર પછી આપણે ત્રિલોક કેટલા લોકો સમૂહ છે તો કે ત્રણ લોકોનો સમૂહ સંખ્યા બતાવે છે ત્રણ લોકોનો સમૂહ ત્યાર પછી આપણે પંચદેવ અને જોશો દરેક પાત્રી નવ પંચ આ બધી શું સંખ્યા બતાવે છે આપણને સંખ્યા બતાવે છે પાંચ દેવનો સમૂહ ઘણી વખતે વિદ્યાર્થી મિત્રો એવું બને છે કે નવ છે એનો નવો અર્થ થતો હોય તો તે કર્મધારય સમાસ બનશે તે સંખ્યા નહીં બને તો કે શું કામ તો એ નોંધ રાખવા જેવી બાબત છે વિદ્યાર્થી નવ શબ્દ છે એ પ્રથમ પદમાં આવતો હોય તો પણ તે સંખ્યા ક્યારેય નથી બનતું તો કે કેમ તો કે સંખ્યા ન બનવું હોય તો આપણે કે નવ જીવન તો કે શું તો અહીંયા છે કે નવ છે એ સંખ્યા નથી નવ એટલે શું થઈ જાય છે નવ શબ્દ બતાવે છે નવ નવ ભારત તો નવ ભારત આપણે આગળ વધીએ એમ કહીએ છીએ તો એમાં પણ એ બતાવે છે નવ જાગૃતિ તો કે નવી જાગૃતિ મળી છે તેનો અર્થ બતાવે છે નવ એટલે અહીંયા કેમ થઈ જશે નવ જ્યારે સંખ્યા દર્શાવવામાં આવે છે ત્યારે જ તેને દ્વિગુ સમાસ કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બંને સમાસનો અભ્યાસ કરેલ દ્વંદ સમાસ અને દ્વિગુ સમાસ બંનેનો અભ્યાસ સરસ રીતે થઈ ગયો તમને યાદ પણ રહી ગયો છે આ બધું તમે છે તમારે નોટબુકમાં લખવાનું છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો